બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો છોટા ઉદેપુર તાલુકાના ડોલરિયા ગામે છેલ્લા 20 દિવસથી ડીપી ઉડી જતા અંધારપટ છવાયો. છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ગામના ગ્રામજનો દ્વારા ગામમાં ડીપી ઉડી જવાથી વીજ કંપનીના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નહીં સાંભળતા ગામ લોકો સ્વખર્ચે ડીપી લઈ જતા ગામ લોકો ડોલરિયા ગામના નાજાફરિયામાં ચોમાસાના દિવસોમાં ગામમાં આવવા જવા માટે સુકેત નદી ઉપર પુલ ન હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો આવા ચોમાસાની સિઝનમાં અચાનક નદીમાં પાણી આવી જાય તો ગામ લોકોને તેમજ નિસારમાં ભણવા જતા વિદ્યાર્થીઓને બીમાર માણસોને દવાખાનામાં જવા માટે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગામમાં નદીમાં પાણી આવી જતા ગામમાં નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સ્ટાફને અને ગામ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવા ચોમાસાના સિઝનમાં ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ગામ લોકોએ MGVCLના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ આંખાડા કાન કરી ડોલરિયા ગામના રહીશોને વાત સાંભળવામાં ન આવી, જેના કારણે સ્વખર્ચે સુકેત નદીના પાણીના વહેતા પ્રવાહમાં ઓરંગી જીવનના જોખમે ડીપી ઉચકી જતા ગામ લોકો નજરે પડી રહ્યા છે. ત્યારે ઘણા સમયથી ગામ લોકોની માંગ છે કે સુકેત નદીમાં ચોમાસાની સિઝનમાં પાણી બે કાંઠે વહેતું હોય, આવવા જવા માટે આવી મુશ્કેલીઓ ના પડે તે માટે ગામ લોકોની પણ માંગ છે કે આ નદી પર સરકારશ્રી બજેટ ફાળવી પુલ બનાવી આપે તેવી માંગ ઉઠી છે. અલ્લા રખા પઠાણ, ZS TV છોટા.